નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 10 મે 2023નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે આ વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો, અસમમાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. ઉત્તરાખંડ રાજ્યની કેબિનેટે મુખ્યમંત્રીની કૌશલ્ય અપગ્રેડેશન અને વૈશ્વિક રોજગાર યોજનાને મંજૂરી આપી. એશિયા કપ સ્ટેજ 2 તીરંદાજીમાં ભારતે કુલ 14 મેડલ જીત્યા. કિરણ રિજ્જુએ પ્રથમ ટેગિન ભાષાની ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું. માર્ક નિકોલસ મેરિલેબોર્ન ક્રિકેટ ક્લબના પ્રમુખ બનશે. અનુરાગ ઠાકુર દ્વારા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022નો લોગો અને માસ્કોટ લોન્ચ કર્યો. સેબી દ્વારા લીગલ એન્ટિટી આઇડેન્ટિફાયર સિસ્ટમ શરૂ કરવામાં આવી. કાર્લોસ અલકરાઝે 2023 મેડ્રિડ ઓપનનો ખિતાબ જીત્યો. 7 મેના રોજ BRO નો 64મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો અને 8 મેના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ મનાવવામાં આવ્યો. હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં પ્રવીણ ચિત્રવેલ સમાચારોમાં રહ્યા તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તેના જવાબમાં આવશે ટ્રિપલ જમ્પ, એટલે કે આન્સર એ. તાજેતરમાં ક્યુબાના હવાનામાં એથ્લેટિક્સ મીટમાં પુરુષોની ટ્રિપલ જમ્પ ઇવેન્ટમાં ભારતીય એથ્લેટ પ્રવીણ ચિત્રવેલે માત્ર 17.37 મીટર જમ્પ કરીને આ સ્પર્ધા જીતી હતી અને રાષ્ટ્રીય રેકોર્ડ પણ તોડ્યો હતો. તેની પહેલા ભારતીય એથ્લેટ રણજીત મહેશ્વરીએ 2016માં બેંગ્લોરમાં ત્રીજી ભારતીય ગ્રાન્ડ ચેમ્પિયનશિપમાં 17.30 મીટરની છલાંગ લગાવી હતી. પ્રવીણ ચિત્રવેલ એ તમિલનાડુના ભારતીય એથ્લેટ છે, જેણે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં 16.89 મીટરના વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ સ્કોર સાથે 4થો નંબર મેળવ્યો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે બોર્ડર હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે બાંગ્લાદેશ. 6 મેના રોજ સિલહટના કંપનીગંજ ઉપજિલ્લા હેઠળના ભોલાગંજ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી બોર્ડર હાટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના સ્થળાંતર કલ્યાણ અને વિદેશી રોજગાર મંત્રી ઇમરાન અહેમદ અને ભારતના સહાયક હાઈ કમિશનર નીરજકુમાર જયસ્વાલે સંયુક્ત રીતે બોર્ડર હાટનું ઉદ્ઘાટન કર્યું હતું. બાંગ્લાદેશના સિલહેટ અને મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ વચ્ચેની સરહદ પર ભોલાગંજ ખાતે બોર્ડર હાટના ઉદઘાટનને સરહદની બંને બાજુના લોકો દ્વારા ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યો હતો. ભોલાગંજ બોર્ડર હાટમાં ભારતના 26 સ્ટોલ અને બાંગ્લાદેશના 24 સ્ટોલ હશે, જ્યાં બંને દેશોની પરંપરાગત વસ્તુઓ ડ્યુટી ફ્રી વેચવામાં આવશે. 2011માં મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં ક્લાઇચર અને બાંગ્લાદેશમાં કુરીગ્રામ ખાતે પ્રથમ બોર્ડર હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશની જો વાત કરીએ તો તેની રાજધાની છે ઢાકા, વડાપ્રધાન છે શેખ હસીના, રાષ્ટ્રપતિ છે મોહમ્મદ શાહબુદ્દીન ચુપ્પુ અને મુદ્રા છે ટકા. હવે બાંગ્લાદેશની સાથે સરહદ ધરાવતા ભારતીય રાજ્યોની જો વાત કરીએ તો તેમાં આસામ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં મિશન પરિવર્તન લોન્ચ કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે બિહાર. મેપમાં આપણે જોઈ શકીએ અહીં આવેલું છે બિહાર, જે ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને વેસ્ટ બેંગાલ સાથે સરહદ ધરાવે છે તથા નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. બિહારની વાત કરીએ તો બિહારની રાજધાની છે પટના, રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, મુખ્યમંત્રી છે નીતિશકુમાર, જિલ્લાઓ છે 38, લોકસભાની સીટ છે 40 અને રાજ્યસભાની સીટ છે 16. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં સ્ટાર્ટ નામનો પ્રોગ્રામ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે ઇસરો. ઇસરોનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 15 ઓગસ્ટ 1969માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે અને તેના ચેરમેન છે એસ સોમનાથ. ઇસરોએ ભૌતિક વિજ્ઞાન અને ટેકનોલોજીના અનુસ્નાતક અને અંતિમ વર્ષના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અવેરનેસ ટ્રેનિંગ એટલે કે સ્ટાર્ટ નામનો નવો પ્રારંભિક સ્તરનો ઓનલાઈન તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે.
આ કાર્યક્રમ અવકાશ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને આવરી લેશે, જેમાં એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ, હેલિયોફિઝિક્સ અને સન અર્થ ઇન્ટરેક્શન અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એરોનોમીનો સમાવેશ થશે. તે ભારતીય શૈક્ષણિક અને ઇસરો કેન્દ્રોના વૈજ્ઞાનિકો દ્વારા વિતરિત કરવામાં આવશે. સ્ટાર્ટ પ્રોગ્રામ એ ભારતીય વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વ્યવસાયિક બનવા માટે સક્ષમ બનાવવાના ઇસરોના પ્રયાસનો એક ભાગ છે. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રારંભિક સ્તરની તાલીમ આપવાનો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, તાજેતરમાં મશીન સ્કેન સી 2023 શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે દુબઈ. તાજેતરમાં યુએઈ સરકારે મશીન સ્કેન સી 2023 સમિટની શરૂઆત કરી હતી. આ સમિટ દુબઈના મ્યુઝિયમ ઓફ ફ્યુચર ખાતે યોજાઈ હતી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ઇકોનોમી અને રિમોટ વર્ક એપ્લિકેશન ઓફિસ અને મશીન સ્કેન સી કંપની વચ્ચે ભાગીદારીમાં આયોજિત કરવામાં આવી હતી. યુએઈ સરકાર દ્વારા શરૂ કરાયેલ મશીન સ્કેન સી 2023 સમિટનો પ્રાથમિક ઉદ્દેશ એઆઈના ભાવિ અને આગામી સિલિકોન વેલીની સ્થાપના કરવાની યુએઈની મહત્વાકાંક્ષામાં તેની સંભવિતતા વિશે વાત કરવા માટે વિશ્વના વિવિધ ભાગોમાંથી એઆઈ નિષ્ણાંતોને એકત્રિત કરવાનો છે. સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં વર્તમાન પ્રગતિ, તેના ઉપયોગો અને યુએઈ અને વૈશ્વિક સ્તરે અન્ય દેશોમાં તેની સંભવિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેનાએ બુલંદ ભારત અભ્યાસનું આયોજન કયા દેશની બોર્ડર પર કર્યું? તો તેના જવાબમાં આવશે ચીન. ભારતીય સેનાએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશના ઈસ્ટર્ન થિયેટરની ઊંચાઈની રેન્જમાં ડિવિઝન સ્તરની સંકલિત તાલીમ કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં આર્ટિલરી અને પાયદળનું નિરીક્ષણ અને ફાયર પાવર ક્ષમતાઓના સંકલિત ઉપયોગનું મૂલ્યાંકન સામેલ છે. આ કવાયત દરમિયાન ભારતીય સેનાએ લાંબા અંતર સુધી અવિરત સંદેશા વ્યવહારનું પણ પરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કવાયતમાં યોગદાન આપવા માટે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કોમેંગ અને તવાંગ જિલ્લામાં વિશેષ દળો, ઉડ્ડયન અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પ્રશિક્ષણ કવાયત અરુણાચલ પ્રદેશમાં તાજેતરમાં કાર્યરત સૌથી લાંબી હાઈ અલ્ટિટ્યુડ આર્ટિલરી રેન્જમાં કરવામાં આવી હતી. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં રક્ષામંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેનાના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો તેના જવાબમાં આવશે ચંદીગઢ. રક્ષામંત્રી રાજનાથસિંહે 8 મે 2023 રોજ પોતાના પ્રકારના પ્રથમ ભારતીય વાયુસેના હેરિટેજ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ હેરિટેજ સેન્ટરની સ્થાપના કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢ અને ભારતીય વાયુસેના વચ્ચેના એક MOU હેઠળ કરવામાં આવી છે, જેના પર ગયા વર્ષે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 17,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું તે ભારતીય વાયુસેનાનું પ્રથમ હેરિટેજ કેન્દ્ર છે અને વિવિધ યુદ્ધોમાં તેની ભૂમિકા દર્શાવે છે. 1965, 1971 કારગિલ યુદ્ધ અને બાલાકોટ એર સ્ટ્રાઇકને આ હેરિટેજ સેન્ટરમાં ફોટોગ્રાફ્સ અને સ્મૃતિચિહ્નો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ આદર્શ કોલોની પહેલ શરૂ કરી? તો તેના જવાબમાં આવશે ઓડિશા. દેશની પ્રથમ પુનર્વસન વસાહત ઓડિશામાં બનાવવામાં આવશે. આ વસાહત કેન્દ્રપાડા જિલ્લાના સાતભાયામાં દરિયાકાંઠાના ધોવાણ અને આબોહવા પરિવર્તનને કારણે વિસ્થાપિત થયેલા લોકો માટે બનાવવામાં આવશે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બગાપાટિયા ખાતે કોલોનીના પ્રથમ વિકાસ તબક્કા માટે ₹22.5 કરોડ મંજૂર કર્યા છે. આ ભંડોળનો ઉપયોગ વિસ્થાપિત લોકો માટે ઘરો, પીવાના પાણી, વીજળીના જોડાણો, રોડ અને અન્ય સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે. તે પરથી મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે ઓડિશા, જે વેસ્ટ બેંગાલ, ઝારખંડ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશી લાલ, મુખ્યમંત્રી છે નવીન પટનાયક, જિલ્લાઓ છે 30, લોકસભાની સીટ છે 21 અને રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં 42મું એશિયન શિખર સંમેલન કયા દેશમાં શરૂ થયું? તો તેના જવાબમાં આવશે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયામાં એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સની 42મી સમિટનું શીર્ષક એશિયન અફેર્સ એપિસેન્ટર ઓફ ગ્રોથ છે. આ સમિટનો ઉદ્દેશ વૈશ્વિક વિકાસ પાછળ કેન્દ્ર અને પ્રેરક બળ બનાવવા માટે બ્લોકની આશાઓ અને પ્રયત્નોને દર્શાવવાનો છે. આશિયાનના સભ્ય દેશોની જો વાત કરીએ તો તેમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેતનામ છે.
પરીક્ષામાં તમને એ રીતના પ્રશ્ન પૂછાય છે કે નીચે ચાર ઓપ્શન્સ તમને આપેલા હોય એબીસીડી, એમાંથી તમને એવી રીતે પૂછે કે નીચેનામાંથી કયો દેશ એ એશિયનનો સભ્ય દેશ નથી, ને એમાં એક ઓપ્શન્સ તમને આપેલો હોય ઇન્ડિયા એટલે કે ભારત, બરાબર. તો એના માટે તમારે એશિયનના સભ્ય દેશો યાદ રાખવા પડે. એવી રીતે તમને હમણાં ક્વેશ્ચન પૂછાણો હતો G20નો, કે G20નો સભ્ય દેશ નીચેનામાંથી કયો નથી. એવી રીતે તમને G7માં પણ પૂછાય કે G7નો સભ્ય દેશ નીચેનામાંથી કયો નથી, બરાબર. તેના માટે તમારે બધા સભ્ય દેશો યાદ રાખવા પડશે. ત્યારબાદ તો 10મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે 9 મેના રોજ વિજય દિવસ મનાવ્યો? તો તેના જવાબમાં આવશે રશિયા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનોના શરણાગતિને ચિહ્નિત કરવા માટે રશિયામાં વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને રશિયામાં બીજા વિશ્વયુદ્ધમાં વિજયની વર્ષગાંઠ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. આ પ્રસંગે મોસ્કોના રેડ સ્ક્વેર પર એક સૈન્ય પરેડનું આયોજન કરવામાં આવે છે, અને આ પરેડ 1995થી દર વર્ષે 9 મેના રોજ યોજાય છે, અને આ પરેડને મોસ્કો વિક્ટરી ડે પરેડ પણ કહેવામાં આવે છે. 1945માં સોવિયત સશસ્ત્ર દળોએ નાઝી દળોને હરાવીને રેડ સ્ક્વેરમાં લશ્કરી પરેડ યોજી હતી. તે રેડ સ્ક્વેરમાં યોજાયેલી અત્યાર સુધીની સૌથી લાંબી અને સૌથી મોટી લશ્કરી પરેડ હતી, જેમાં 40,000થી વધુ સૈનિકો અને 1850 લશ્કરી વાહનોએ પરેડમાં ભાગ લીધો હતો. ગઈકાલનો પ્રશ્ન હતો કે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? તો તેના જવાબમાં આવશે રૂઝવેલ્ટ. હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે કે કયા અધિનિયમ દ્વારા બંગાળના ગવર્નર જનરલનું નામ બદલીને ભારતના ગવર્નર જનરલ કરવામાં આવ્યું? જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. આમ અહીં આપણે આજે 10 મે 2023નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.